લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગીશા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. સોમનાથ મંદિરનો ઉજવાયો 71મો સ્થાપના દિવસ. સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ જે સ્થાન પર હતું તે સ્થાન પર સરદાર પટેલે જ્યોતિર્લિંગની પુનઃસ્થાપના કરી. તારીખ 11 મે 1951ના દિવસે પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ગર્ભગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવામાં આવેલ 21 તોપની સલામી સાથે ભક્તોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવેલ. આ પ્રસંગે સરદાર પટેલની સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકા સાહેબ ગાડગીલ, મોરારજી દેસાઈ, કનૈયાલાલ મુનશી સામેલ હતા. આજે જો સરદારને યાદ કરીએ તો કનૈયાલાલ મુનશીના શબ્દો યાદ આવે કે જો સરદાર ન હોત તો આપણી આખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદભાગી થઈ ન હોત. સ્થાપના દિન નિમિત્તે મંદિર પરિસરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને વંદના પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. વિશ્વ કોરોના મુક્ત બને અને કોરોનાગ્રસ્ત દર્દીઓને નિરામય આરોગ્ય મળે તે માટે મહામૃત્યુંજય મંત્ર જાપ કરવામાં આવ્યો હતો. ઓનલાઈન મહાપૂજા ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરી દ્વારા કરવામાં આવી હતી. સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર અને દીપમાલા કરવામાં આવેલ. તો મને આપો રજા, આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.